ધારો કે હું સમષ્ટિ એટલે કે પોપ્યુલેશનના દરેક સભ્યનો સર્વે કરું છું. આપણે જાણીએ છીએ કે હકીકતમાં તે કરી શકાતું નથી, પરંતુ હું અહીં તે કરી રહી છું. હું દરેક સભ્યને પ્રશ્ન પૂછું છું કે તમે રાષ્ટ્રપતિ વિશે શું વિચારો છો. હું દરેકને આ પ્રશ્ન પૂછું છું અને તેમની પાસે ફક્ત બે જ જવાબ હોઈ શકે. ક્યાં તો તેમનો જવાબ પ્રતિકૂળ હોઈ શકે અથવા તેમનો જવાબ અનુકૂળ હોઈ શકે. હવે સમષ્ટિના દરેક સભ્યને આ પ્રશ્ન પૂછ્યા પછી 40% લોકોનો જવાબ પ્રતિકૂળ હતો અને 60% લોકોનો જવાબ અનુકૂળ હતો. તો હવે આપણે આનું સંભાવના વિતરણ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન દોરીશું અને આ વિતરણ અસતત થશે, કારણ કે આપણી પાસે અહીં ફક્ત બે જ જવાબ છે જે દરેક વ્યક્તિ પસંદ કરી શકે. તેઓ ક્યાં તો પ્રતિકૂળ જવાબ પસંદ કરી શકે, પ્રતિકૂળ, અથવા તેઓ અનુકૂળ જવાબ પસંદ કરી શકે. 40% વ્યક્તિનો જવાબ પ્રતિકૂળ છે અને હું તેને આ પ્રમાણે દર્શાવીશ. આ રીતે અહીં આ 40% છે અથવા 0.4, અને 60% જવાબ અનુકૂળ છે, હું તેને આ પ્રમાણે દર્શાવીશ. માટે અહીં આ 60% છે અથવા 0.6, અને નોંધો કે આ બંનેનો સરવાળો 100 થવો જોઈએ, કારણ કે દરેક વ્યક્તિએ બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કર્યો જ છે. હવે હું ઈચ્છું છું કે તમે તે સમષ્ટિમાંથી કોઈ પણ યાદચ્છિક સભ્યને પસંદ કરો, અને પછી હું તમને પૂછીશ કે તે સભ્યનો આ બંનેમાંથી અપેક્ષિત જવાબ કયો હોઈ શકે. અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય તો અહીં આ વિતરણનો મધ્યક શું થાય. આ પ્રકારના અસતત વિતરણ માટે મધ્યક અથવા અપેક્ષિત મૂલ્ય બરાબર તમારા વિતરણમાં જેટલી કિંમતોનો સમાવેશ થાય છે તે બધી જ જુદી જુદી કિંમતોના સરવાળાની સંભાવના. હવે મેં અહીં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે તમે આનો અને આનો સરવાળો લઈ શકો નહીં. તમે 40 × આ + 60 × આ કરી શકો નહીં, કારણ કે તેનાથી તમને કોઈ ચોક્કસ સંખ્યા મળશે નહીં. તો આપણે અહીં આ બંને બરાબર કોઈક પ્રકારની ચોક્કસ કિંમત વ્યાખ્યાયિત કરીશું. ધારો કે આપણે આ પ્રતિકૂળને અનફેવરેબલ એટલે કે યુ તરીકે દર્શાવીએ અને આ અનુકૂળને ફેવરેબલ એટલે કે એફ તરીકે દર્શાવીએ. યુ બરાબર 0 લઈએ અને એફ બરાબર 1 લઈએ. તો હવે તમે અહીં ભારિત સરવાળાની સંભાવના શોધી શકો. તો હવે આપણે કહી શકીએ કે મધ્યક બરાબર અથવા આ વિતરણનો મધ્યક બરાબર 0.4, જે અહીં આ સંભાવના છે, ગુણ્યા 0 + 0.6, જે અહીં આ સંભાવના થશે, ગુણ્યા 1. તો અહીં આ પદ 0 થઈ જશે. હવે 0.6 × 1 બરાબર 0.6 થાય. આમ તમે અહીં જોઈ શકો કે 0.6 કોઈ પણ પસંદ કરી શકે નહીં. તમને કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે નહીં કે મારો જવાબ 60% અનુકૂળ છે અને 40% પ્રતિકૂળ છે. તેઓએ ફક્ત પ્રતિકૂળ અથવા અનુકૂળ આ બેમાંથી કોઈ પણ એક જ વિકલ્પને પસંદ કરવાનો છે. માટે કોઈક તમને તેનું મૂલ્ય 0.6 આપશે એવું તમને મળશે નહીં. તેમનો જવાબ ક્યાં તો 0 હશે અથવા 1 હશે. આમ આ એક રસપ્રદ પરિસ્થિતિ છે, કારણ કે અહીં મધ્યક બરાબર એવી કિંમત મળે છે જેનો સમાવેશ આપણા વિતરણમાં થતો નથી. અહીં આ જે મૂલ્ય છે તે લગભગ અહીં આવશે અને તે ક્યારેય આપણને મળશે નહીં. પરંતુ અહીં આ મધ્યક છે તે અપેક્ષિત મૂલ્ય છે અને આ જવાબ યોગ્ય છે, કારણ કે જો તમે 100 વ્યક્તિઓનો સર્વે કરો અને તેનો ગુણાકાર આ સંખ્યા સાથે કરો તો તમને 60 વ્યક્તિઓ એવી મળશે જેની પાસે તમે હાની અપેક્ષા રાખો છો. અથવા જો તમે તેનો સરવાળો કરો તો 60 વ્યક્તિઓ હા પાડશે અને 40 વ્યક્તિઓ ના. અને આપણું સમષ્ટિ વિતરણ આ જ કહી રહ્યું છે. હવે અહીં વિચરણ એટલે કે વેરિયન્સ શું થાય. અહીં આ સમષ્ટિનું વિચરણ શું થાય. આપણે વિચરણને આ પ્રમાણે દર્શાવીએ છીએ અને તમે તેને મધ્યકથી અંતરના વર્ગોના ભારિત સરવાળાની સંભાવના તરીકે જોઈ શકો, અથવા મધ્યકથી અંતરના વર્ગોની અપેક્ષિત કિંમત, અથવા મધ્યકથી અંતરના વર્ગોનું અપેક્ષિત મૂલ્ય અને તેના બરાબર શું થાય. અહીં બે જુદા જુદા મૂલ્ય છે જે કોઈ પણ વ્યક્તિ પસંદ કરી શકે. તમારી પાસે ક્યાં તો 0 હોઈ શકે અથવા તમારી પાસે 1 હોઈ શકે. તમને 0 મળે તેની સંભાવના 0.4 છે,
ઝીરો મળે તેની સંભાવના 0.4 છે. હવે જો તમને ઝીરો મળે તો ઝીરો થી મધ્યક સુધીનું અંતર શું થાય? તે 0 - 0.6 થશે, અથવા તમે 0.6 - 0 પણ લઈ શકો, કારણ કે આપણે અહીં વર્ગજ કરી રહ્યા છીએ, બંનેની કિંમત સમાન થાય માટે 0 - 0.6 આખાનો વર્ગ. યાદ રાખો કે વિચરણ એ અંતરના વર્ગોનો ભારિત સરવાળો છે, માટે અહીં આ 0 અને મધ્યક વચ્ચેનો તફાવત છે, વત્તા હવે આ 1 મળવાની સંભાવના 0.6 છે, માટે 0.6 × 1 અને મધ્યક વચ્ચેનો તફાવત, અથવા 1 અને મધ્યક વચ્ચેનું અંતર, અને પછી તે આખાનો વર્ગ. હવે આના બરાબર શું મળે? આના બરાબર 0.4 × 6 - 0.6 - 0.6 થશે, અને પછી તેનો વર્ગ કરીએ તો આપણને 0.36 મળે, માટે અહીં આ કિંમત 0.36 થાય, વત્તા 0.6. હવે 1 - 0.6 - 0.4 થાય, અને પછી તેનો વર્ગ લઈએ તો આપણને 0.16 મળે, માટે આના બરાબર 0.16. તેથી આપણે અહીં તેનો ગુણાકાર કરીશું. હવે તેને શોધવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. સૌ પ્રથમ 0.4 × 0.36 વત્તા બીજા કૌંસમાં 0.6 × 0.16, અને તેના બરાબર આપણને 0.24 મળે. આમ આ વિતરણનું વિચરણ એટલે કે વેરિયન્સ બરાબર 0.24. હવે જો તમે તેના પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન વિશે વિચારવા માંગતા હો તો તમે અહીં બંને બાજુ વર્ગમૂળ લઈ શકો. તેથી પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં 0.24. હવે તેની ગણતરી કરવા ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. વર્ગમૂળમાં 0.24 લઈએ, અને તેના બરાબર આપણને આ જવાબ મળશે. આપણે જો તેને નજીકની સંખ્યામાં ફેરવીએ તો તે 0.49 થાય, માટે આના બરાબર 0.49. માટે જો તમે આ પ્રકારના વિતરણને જુઓ તો અહીં તેનો મધ્યક 0.6 થાય, આ તેનો મધ્યક છે, અને તેનું પ્રમાણિત વિચલન લગભગ 0.5 છે. તેથી જો તમારે તેને દર્શાવવું હોય તો તે લગભગ અહીં આવશે, કારણ કે 0.6 - 0.5 બરાબર 1.1 થશે, માટે અહીં આ તમારું પ્રમાણિત વિચલન છે. જો તમે એક પ્રમાણિત વિચલન પાછળ જાઓ તો તમને આ કિંમત મળે, અને જો તમે એક પ્રમાણિત વિચલન આગળ જાઓ તો તમને અહીં આ કિંમત મળે, અને તે યોગ્ય છે. અસતત વિતરણની કલ્પના કરવી ઘણી જ અઘરી છે, કારણ કે ખરેખર તમે તે કિંમતોને લઈ શકતા નથી. મેં અહીં આ વિતરણને ચોક્કસ સંખ્યાઓ લઈને સમજાવ્યું, કારણ કે હું તમને બતાવવા માંગતી હતી કે આ વિતરણ શા માટે ઉપયોગી છે. પરંતુ હવે પછીના વિડીયોમાં હું તેને સામાન્ય બનાવીશ, જ્યાં અહીં આ સફળતાની સંભાવના પી થશે, અને અહીં આ નિષ્ફળતાની સંભાવના 1 - પી થાય, અને પછી આપણે આ પ્રકારના વિતરણ માટે મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન માટે વ્યાપક સૂત્ર મેળવીશું. આ ખરેખર બર્નુલીનું વિતરણ છે, તે દ્વિપદી વિતરણનું સરળ ઉદાહરણ છે.